गुड आफ्टरनून फ्रेंड्स, अगर आपने सो सीखी गया हता याद छे तुमने? यस, अगर आपने सो हाँ बोलो बोलो यस करम मलेश्वरी, सरिता गायकवाड, पछी सानिया मिर्जा आ बद्दा विषे आपने जोयू हतु हने। तो फ्रेंड्स, आजे आपने थ्री सिस्टर कई जवाला, हीरा अने लीला आ थ्री सिस्टर नी स्टोरी आपने सांभरवाना छे। तो फ्रेंड्स, तमने जो पिक्चर में देखाय छे आ थ्री सिस्टर छे जवाला, लीला अने हीरा। फ्रेंड्स, आ तमने देखावते तमने एकदम ओल्ड लागे छे थ्री सिस्टर हने, पण फ्रेंड्स ते ओल्ड नथी, ते एकदम आपराथी डिफरेंट छे। फ्रेंड्स, आ थ्री सिस्टर मुंबई में रहे छे અને મુંબઈમાં તે રહેતી હતી અને તેની સાથે તે કબડ્ડી પણ રમતી હતી। તેને કબડ્ડી રમવાનું ખૂબ જ ગમતું હતું। તેઓ પહેલેથી જ કબડ્ડીની ગેમ રમતા હતા અને બીજાને પણ તેઓ શીખવાડતા હતા। તો ફ્રેન્ડ્સ, આપણે આ સરસ મજાની થ્રી સિસ્ટરની સ્ટોરી આપણે સાંભળીશું। ચાલો, થ્રી સિસ્ટર જવાલા, લીલા તેઓ પોતાનો અનુભવ કહે છે। તો જવાલા કહે છે કે અમે નાના હતા ત્યારે ગર્લ્સને કબડ્ડીની ગેમ રમવા એલાઉડ ન હતું, ને લોકો વિચારતા હતા કે કબડ્ડી તો રફ ગેમ છે, જો ગર્લ્સ રમશે તો તે પડી જશે, હાથ તૂટી જશે, લેગ છોલાઈ જશે, તો મોટી થશે તો તેના મેરેજ ન થશે। તમને ટીચરે કીધેલું ને કે કોઈ પણ ગેમ, મતલબ આઉટડોર ગેમ હોય ને, તો આઉટડોર ગેમમાં આપણે પડવાના ચાન્સીસ વધારે, પગ છોલાઈ જાય, હાથમાં પણ વાગી જાય, એના ચાન્સીસ વધારે હોય છે। તો જો ગર્લ્સ તો રમશે તો તેના મેરેજ ન થશે, તો તેઓ કહેતા હતા કે ગેમ રમવા માટે ગર્લ્સને બોયઝના કપડાં પહેરવા પડે છે। જો આપણે કોઈ પણ ગેમ રમતા હોય આઉટડોર ગેમમાં, જાણે કે વોલીબોલ હોય, પછી આપણે આવ્યા જોઈ લો કબડ્ડી, એ બધામાં કેવું હોય છે કે એકદમ શોર્ટ અને ટી શર્ટ એવા જ કપડાં પહેરવા પડે છે। તો તે ટાઈમ પર ગર્લ્સને આવા કપડાં એલાઉડ નહીં હતા, તેઓને પહેરવા નહીં દેતા હતા ટી શર્ટ। તો એ કહે છે જવાલા કે તે ટાઈમ પર અમારે તેવા ટી શર્ટ અને શોર્ટ પહેરવાનું એલાઉડ નહીં હતું, તો પણ અમારે જો ગેમ રમતા હોય તો તેમાં પહેરવું પડે, તેથી ગર્લ્સને તેઓ રમવા દેતા જ ન હતા। જ્યારે આ થ્રી સિસ્ટર ખૂબ જ સ્મોલ હતી ત્યારે તેના ફાધર ન હતા। જ્યારે આ થ્રી સિસ્ટર જ્યારે એકદમ નાની હતી ને, ત્યારે તેના ફાધરનો ડેથ થઈ ગયેલું હતું, તે નહીં હતા, પણ તેની મધર અને તેના મામા તેનો ખૂબ જ સપોર્ટ હતો। તેની જે એના જે મામા હતા તેનો અને એની મધર તે ફૂલ સપોર્ટ કરતી હતી આ થ્રી સિસ્ટરને। તો આ ગર્લ્સને મોટી કરી તેના બંને મામા કબડ્ડી અને ખોખોની ગેમ રમતા જ હતા। એટલે જે આ થ્રી સિસ્ટર હતી જવાલા, પછી લીલા અને હીરા, તેના મામા તો કબડ્ડી અને ખોખોની ગેમ પણ બહુ જ રમતા હતા, અને તેના મામાએ તેને કીધું કે આ કબડ્ડી રમવા માટેને કન્વર્સ કર્યા કે તમે લોકો પણ આ ગેમ રમો। તે ટાઈમ પર ગર્લ્સને રમવા નહીં દેતા હતા, છતાં પણ તેના મામા તેને સપોર્ટ કરતા હતા। ફ્રેન્ડ્સ, એક ફેમિલીનો સપોર્ટ બહુ જ જરૂરી છે, સપોર્ટથી જ આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ। તો ફેમિલીથી જ આપણને સપોર્ટ મળે છે। તો જવાલા અને લીલા હવે તેનો અનુભવ વિશે કહે છે, તે આપણે સાંભળીએ। જવાલા અને લીલા કહે છે કે જ્યારે 15 યર્સ પહેલાં અમે કબડ્ડી ગેમ રમવાનું ચાલુ કર્યું હતું, એ લોકો જ્યારે 50 યર્સ પહેલાં એ લોકોએ છે ને કબડ્ડી ગેમ રમવાનું ચાલુ કરી દીધું હતું, ત્યારે તો ગર્લ્સને આ રમત રમવાની કોઈ તક મળતી જ ન હતી। પહેલાં તો કેવું હતું કે જ્યારે જો કંઈ પણ વસ્તુ હોય, ગેમ હોય કે કોઈ પણ હોય, તેમાં બોયઝને જ એલાઉડ હોય, ગર્લ્સને તો એ લોકો ઘરમાં જ રાખતા હતા, ઘરનું કામ કરવાનું, ઘરની રસોઈ બનાવવાનું એમાં જ તેઓનું હતું, તેઓને બહાર પણ જવા દેતા ન હતા, ને ત્યારે તેઓને કોઈ જાતની તક જ મળતી ન હતી। પણ તેમના માતા પિતા તેઓને રમવા દેતા પણ ન હતા તે ટાઈમ પર, પણ આ થ્રી સિસ્ટર રમી શકી કે તેના મામા અને મધરનો તેને ખૂબ જ સહકાર હતો,
फ्रेंड्स आपणे જ્યારે પણ આપણે કંઈક પણ આગળ વધવું હોય, આપણે કોઈ પણ જાણે એક્ટિવિટી, તમે જોજો તમે અત્યારે તમારી તમારા મધર અને તમારા ફાધરનો ખૂબ જ તમને સપોર્ટ હશે. તમે જો કંઈ પણ ગેમમાં તમને જો સરસ આવડતું હશે કે ડાન્સ સરસ આવડતો હોય તો મમ્મી તમને, તમારે ન રહેવું હોય તો પણ મમ્મી કહે કે ના તારે રહેવાનું છે, તે આપણને સપોર્ટ કરે છે. કે આપ એ લોકો એવું વિચારે છે આપણા ફાધર ને મધર કે આપણે તમે લોકો ખૂબ આગળ વધો અને ખૂબ એક નામ રોશન કરો અને ફેમિલીનું નામ રોશન કરો અને એક આપણા ઇન્ડિયાનું નામ રોશન કરો. તેથી આપણને તેઓ સપોર્ટ કરે છે. તેવી રીતના તેના મામા અને મધર પણ આ થ્રી બેનને, થ્રી સિસ્ટરને ખૂબ જ સહકાર હતો અને સપોર્ટ કરતા હતા તેને, તેથી તેઓ રમી શક્યા હતા. તો અમે ત્રણે સિસ્ટર આ રમત શીખ્યા અને બીજી ગર્લ્સને પણ તેઓએ શીખવાડ્યું હતું. હવે કોઈ પણ ગેમ હોય તો તેમાં તો એક ગ્રુપ બનાવવું પડે. આપણે કંઈ તમે જોયું હશે કે કોઈ પણ ગેમ એવો છે કે ખાલી બે કે ત્રણ જણને રમાય. આઉટડોર ગેમમાં તો ઘણા બધા હોય, જાણે કે કબડ્ડી છે, ખોખો છે, તેમાં બહુ બધા જોઈએ. હવે ત્યારે તે ટાઈમ પર ગર્લ્સને રમવા નહીં દેતા હતા, બધા જ કંઈ સપોર્ટ કરે તેમ ન હતા. તો પણ તેઓએ ધીરે ધીરે બધી ગર્લ્સને તેઓએ ગેમમાં રમવા માટે કન્વર્સ કર્યા હતા, તેઓને શીખવાડી ગેમ. અને થ્રી સિસ્ટર અને તેઓ કબડ્ડીની એક શું બનાવ્યું, ટીમ બનાવી, એક ક્લબ બનાવ્યું હતું, જો આજે પણ તે ચાલુ છે. તેઓએ શું કર્યું, ક્લબમાં હજી પણ ગર્લ્સ તેમાં જોડાયા જ કરે છે. પછી ધીરે ધીરે તો બહુ બધી ગર્લ્સ તે કબડ્ડીના ક્લબમાં જોડાઈ ગઈ હતી અને એક સરસ મજાની એક ટીમ બની ગઈ હતી. હવે લીલા અને હીરાને છે ને રિમેમ્બર, એટલે એને એ લોકોને એક એક ઘટના બની ગઈ હશે, તો તેઓને તે ખૂબ જ યાદ આવે છે. તો તેઓ એ વાત શેર કરે છે કે લીલા અને હીરા કહે છે કે એમને એમની વાતો યાદ આવે છે. તે લોકો હારી જવાની અણી પર જ હતા. તેઓ કહેતા હતા કે અમે લોકો જ્યારે કબડ્ડીની ગેમ રમતા હતા ત્યારે તેઓ હારી જ જવાના હતા, એના અણી પર જ હતા, પણ તેઓ લાસ્ટ ટાઈમ પર જીતી ગયા હતા. જો ઘણીવાર એવું થાય છે, આપણે કોઈ પણ ગેમ રમતા હોઈએ તો હારવાના જ હોય, પણ ખબર નહીં તે ટાઈમ પર જો આપણે આપણું માઇન્ડ અને આપણે કંઈક વિચારવાનું જો કામ કરી લીધું હોય તો તે આપણે જીતી જ જઈએ છીએ. તો તેઓ એવી રીતના થયું, તેઓની સાથે તેઓ જીતી ગયા. એક દિવસ તેઓની એક ઘટના બની હતી તેઓની સાથે. તો એકવાર તે કબડ્ડીની ગેમ રમવા માટે બીજા સિટીમાં તેઓ રમવા જવાના હતા, જે ગેમ 6:30 PM ચાલુ થવાનું હતું. કબડ્ડીની ગેમ કેટલા વાગે ચાલુ થવાની હતી? 6:30. તો તેણે એવું વિચાર્યું કે ચલો હજી તો વાર છે, તો આપણે 3 to 6 o'clock સુધીમાં એક મૂવી જોઈ લઈએ. તો તે સિસ્ટર મૂવી જોવા જાય છે. તો તેઓ તો મૂવી જોવા બેસી ગયા, પણ તેઓ તો ભૂલી ગયા હતા કે 6:30 તો તેઓની કબડ્ડીની ગેમ રમાવાની હતી અને એ લોકો તો મૂવી જોવા બેસી ગયા. તે ત્યારે જ થોડું બહારથી જોર જોરથી એકદમ સાઉન્ડ આવવા માંડ્યો હતો, જોર જોરથી જાણે કોઈ બૂમો પાડતો હોય તેવી રીતે તેઓને અવાજ આવતો હતો. તો તે સિસ્ટર બહાર આવ્યા અને જોયું તો એના મામા તેઓ ટોર્ચ લઈને તેઓને શોધતા હતા. જ્યારે મામાએ તો તેઓને શોધી જ કાઢ્યા, પછી તો તેઓને ખૂબ જ બોલ્યા. કોને? લીલા, હીરા અને જવાલાને. તો તેના મામા તેઓને બહુ જ ખીજવાયા. જેવી રીતના જ્યારે તમારી એક્ઝામ હોય અને એક્ઝામના ટાઈમ પર તમે ટીવી જોવા બેસી જાઓ તો મમ્મી કેવા ખીજવાય છે. આપણે પણ આવું જ કરીએ છીએ ને, તમે લોકો પણ એવું જ કરો છો કે જ્યારે એક્ઝામ હોય, એક્ઝામનું પેપર હોય, તે પહેલાં સવારના ટીવી જોવા બેસી જાય. આપણને એમ કે ઓ ચલો હજી તો વાર છે, હમણાં થોડી એક્ઝામ છે, હજી તો 2 hours છે, ત્યાં સુધીમાં ચલો આપણે મૂવી જોઈ લઈએ, આપણે આમ કરીએ. પણ ફ્રેન્ડ્સ, આપણે એ ટાઈમ પર આપણે પછી ભૂલી જવાય છે કે આપણે એક એક્ઝામ આપવાની હોય છે અથવા તો ગેમ રમવા જવાની છે. તો જે આપણે જ્યારે જે વસ્તુ જ્યારે જે કરવાનું હોય ત્યારે તે જ વસ્તુ આપણે માઇન્ડમાં હોવું જોઈએ, નહીં તો શું થાય છે, ત્યારે આપણે જો ગેમ હોય તો આપણે ગેમમાં પહોંચી ન શકીએ. તેવી જ રીતે આ લોકો પહોંચી નહીં ગયા. ફ્રેન્ડ્સ, ભણવાનું હોય કે ગેમની ફાઇનલ ઇવન્ટ કેમ ન હોય, પણ આપણું લક્ષ્ય તેનાથી આપણે ભાગવું જોઈએ નહીં.
આપણે ઓલવેઝ પ્રેક્ટિસ કર્યા જ કરવું જોઈએ. આપણને એમ કે આ ગેમ તો મને એકદમ પાક્કી જ આવડે છે, હું તો હવે હમણાં કંઈ જવાનું નથી, પણ ફ્રેન્ડ્સ આપણે એની પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. એક્ઝામમાં પણ તમે જો જેટલી પ્રેક્ટિસ કરશો તો એટલું તમારા માટે સારું છે. આપણને એમ કે મને તો બધું જ આવડે છે, હું તો આ કરી લેવા, મને તો બધું આખું પેપર લખી લેવા, પણ ફ્રેન્ડ્સ આપણે પ્રેક્ટિસ તો આપણી ચાલુ જ રાખવી જોઈએ. તેવી રીતના પછી તે કહે છે કે મોટા થયા પછી સૌથી નાની જે સિસ્ટર હતી હીરા, તે કબડ્ડીની કોચ બની ગઈ. કોચ એટલે તમને ખબર છે આપણા આપણી સ્કૂલમાં પણ છે ને કોચ, જે આપણને શીખવાડે છે બધી ગેમ, આપણને રમાડે છે બધી વાતો, આપણને શીખવાડે ગેમમાં કેવી રીતના રમવું, આપણને સજેસ્ટ કરે છે. આપણે જો બહાર ઇન્ટરનેશનલ પર રમવા જવાના હોય તો આપણને ઘણા બધા તેના નિયમ શીખવાડે છે કે આપણે આમ રમવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ. તેને કોચ કહેવાય છે. તો કોઈ પણ ગેમ હોય તેમાં કોચ તો હોય જ છે, જે આપણને સારું એવું આપણને ગેમના નિયમો શીખવાડી શકાય. તો ફ્રેન્ડ્સ આ ચેપ્ટર ખૂબ જ જાણવા જેવું હતું. આપણે આ ચેપ્ટરની અંદર કરમ મલેશ્વરી, સરિતા ગાયકવાડ, સાનિયા મિર્ઝા, સાનિયા નેહવાલ આ બધા ગેમ ચેમ્પિયન વિશે આપણે જાણ્યું. તમે જોયું ને કે બધી જ ગેમ ગર્લ્સ ખૂબ જ આગળ છે, બધી જ ગેમમાં ગર્લ્સ આગળ છે. તો આપણા ઇન્ડિયા માટે તો તે ખૂબ જ ગર્વની વાત છે કે જે પહેલાં ગર્લ્સને ગેમ રમવા દેતા ન હતા અને તેને જ ઘરનું વર્ક જ કરવાનું હતું ખાલી, તો તે જ ગર્લ્સ આજે ઇન્ડિયાની ચેમ્પિયન બને છે. તો ફ્રેન્ડ્સ કોઈ પણ ગેમ બોયઝ જ રમી શકે એવું હોતું નથી. તો હવે ગર્લ્સ આ તમારે પણ આગળ વધી જવાનું છે, આગળ વધવાનું છે. તો આપણે પણ આપણા ઇન્ડિયાના ગર્વ બનીશું અને ખૂબ જ આગળ વધીશું. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય. તમને ચેપ્ટરમાં મજા આવી ને? તો આપણે નવા નેક્સ્ટ પ્રિયરમાં આપણે સરસ મજાનું બીજું ચેપ્ટર શીખીશું. બાય બાય દીકરા, ટેક કેર.